રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. હું છું પૂજા, તમારી સાથે. ગુડ મોર્નિંગ. દરરોજ સવારે રેડિયો સિટી વાર્તા.com માં એક નવી વાર્તાથી આપણે શરૂઆત કરીએ છીએ. આજની તારીખ 16 ડિસેમ્બર 2020 અને આજે વિજય દિવસ છે. શેનો વિજય દિવસ? ભારતે 1971 માં પાકિસ્તાન સામે જે યુદ્ધ લડેલું અને જીતેલું, જેના થકી બાંગ્લાદેશ નામના એક નવા દેશનો જન્મ થયો, એ યુદ્ધનો વિજય દિવસ. તો આજે રેડિયો સિટી વાર્તા.com માં જે વાર્તા હું તમને કરવાની છું, તે આ વિજય દિવસમાં પાકિસ્તાન સામે લડાયેલા યુદ્ધની એક વાર્તા છે. એના એક ભાગની એક નાનકડી વાર્તા છે, જે મને એમ લાગે છે કે આજના દિવસે આપણા તરફથી એક નાનકડું ટ્રીબ્યુટ હશે એ બધા જ જવાનોને કે જેમણે બહાદુરી બતાવી અને ભારત તરફથી યુદ્ધ લડ્યું અને યુદ્ધ જીત્યું પણ ખરું. અને વાર્તા કંઈક આ પ્રમાણે છે. 1965 પછી વાસ્તવિકતા બદલાઈ. 1965 ભારતના હાથે ધૂળ ચાટ્યા પછી પાકિસ્તાન હવે ભારતીય ડિફેન્સને નુકસાન પહોંચાડવા કંઈ પણ કરી શકે તેમ હતું. સંરક્ષણ મંત્રી સાથેની દરેક મુલાકાતમાં પાકિસ્તાનની સબમરીન ગાઝી, હેંગોર અને મેગ્રોની ભારતીય જળ સપાટીમાં હાજરી અને એના થકી થઈ શકતું નુકસાન, આ બંનેના રોના અહેવાલ પર વારંવાર ભાર મૂકવામાં આવી રહ્યો. આ યુદ્ધમાં ભારતીય નૌસેનાનું યોગદાન સૌથી મહત્વનું રહ્યું. યુદ્ધનો માહોલ જેમ જેમ વધુ તંગ બનતો ગયો, એમ એમ બ્યુરોક્રેસીને પણ એવું સમજાતું ગયું કે પાકિસ્તાનના ઈરાદાઓને હળવાશથી લેવાના પરિણામો શું હોઈ શકે. ત્યારબાદ તરત જ નેવીની યોજના બોમ્બ કરાચીને લીલી ઝંડી આપવામાં આવી. આ યોજના પ્રમાણે નાની મિસાઇલ ધરાવતી બોટ્સને યુદ્ધની શરૂઆતના પહેલાના સમયમાં કરાચી બંદરથી 200 કિલોમીટરના અંતરે તહેનાત કરવી. આ બોટ્સ માત્ર બંદરના વિસ્તારો માટે જ બનેલી હતી. ઊંડા પાણીમાં તેને ચલાવી જ ન શકાય એવો મત તેને બનાવનાર યુએસએસઆરનો પણ હતો. 3 ડિસેમ્બર 1971 રાત્રે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ, ત્યારે આ મિસાઇલ્સ બોટ્સને એને લઈ જનારા જહાજ દ્વારા તરતી મૂકવામાં આવી. તેમનું લક્ષ્ય કરાચી બંદર અને એની આસપાસમાં આવતી હોડીઓને ઉડાવી દઈને પોતાના જહાજ પાસે પાછા આવી જવાનું હતું, જે એમને સલામત સ્થળે ખસેડી શકે. 4 ડિસેમ્બર 1971 રાત્રે પહેલો મિસાઇલ હુમલો, ઓપરેશન ટ્રાઇડન્ટ, એ 3 મિસાઇલ બોટ્સ દ્વારા કરવામાં આવ્યો. વોર, નિર્ઘાત અને નિપાત. એના પરિણામ સ્વરૂપે જે તારાજી સર્જાઈ, એણે પાકિસ્તાની નૌસેનાને હચમચાવી દીધી. તદ્દન અચાનક થયેલા આ હુમલામાં પાકિસ્તાની સેનાને ઘણું જ બધું નુકસાન થયું. પાકિસ્તાનનું સૌથી મહત્વનું અને સૌથી સુરક્ષિત બંદર કરાચી હવે કાર્યરત રહી શકે તેવી પરિસ્થિતિમાં હતું જ નહીં, અને ત્યાંની નૌસેના હવે હથિયાર વિહોણી થઈ હતી. તટની રક્ષા કરવા એના મોટા ભાગના હથિયારો હવે નકામા થઈ ચૂક્યા હતા. જે થોડા ઘણા કામ કરી રહેલા એમણે જે હતા જ નહીં તેવા એરક્રાફ્ટ પર હવામાં હુમલા કર્યા. આઘાત પામેલી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ચારે બાજુ હવાત્યા મારી રહી હતી. હુમલો કઈ દિશામાંથી થયો છે એ એમને સમજાઈ જ નહોતું રહ્યું. એમની ફ્રન્ટ લાઈન ડેસ્ટ્રોયર શિપ ખેબર એવી રીતે ડૂબી ગઈ કે જેના કોઈ અવશેષો પણ ન મળ્યા. એની નજીકના તેલના ટેન્કરમાં આગ લાગી ગઈ, જે 7 દિવસ સુધી ચાલી અને પછી એ પણ ડૂબી ગઈ. હુમલાનું ચાતુર્ય જોઈને પાકિસ્તાની નૌસેના હચમચી ઉઠી. એણે પોતાના બધા જ યુદ્ધ જહાજોને બંદરની સુરક્ષા માટે બોલાવી લીધા. એમાં રાખેલો બધો જ દારૂગોળો કઢાવી લીધો, જેથી કરીને હવે પછી જો કોઈ હુમલો થાય તો નુકસાન ઘટાડી શકાય. અને યુદ્ધમાં નૌકાદળને લગતી તમામ યોજનાઓ પડતી મૂકવામાં આવી, અને એટલે જ દેખીતી રીતે ભારતીય મિસાઇલ્સ બોટ્સને પોતાનું કામ પૂરું કરીને મુંબઈ બંદરે આવવામાં કોઈ જ મુશ્કેલી ન નડી. 8 ડિસેમ્બરના રોજ કરાચી બંદર ઉપર બીજો મિસાઇલ હુમલો ભારતીય નૌસેનાના મુખ્ય જહાજો ત્રિશુલ, તલવાર અને વિનાશ દ્વારા કરવામાં આવ્યો, જેમાં કરાચી બંદર ઉપર રાખવામાં આવેલા મોટા ભાગના તેલના ટેન્કરો અને બંદર પર લંગરેલી મોટા ભાગની હોડીઓનો ખાત્મો બોલી ગયો. પાકિસ્તાનની આ હુમલા માટેની તૈયારી એટલી નબળી હતી કે જહાજ દ્વારા કરવામાં આવેલા હુમલાને એ ફરી એકવાર વિમાન દ્વારા કરવામાં આવેલો હુમલો જ માની બેઠા. આ હુમલાથી લાગેલી આગ પણ દિવસો સુધી ચાલેલી, જેનાથી ભયભીત આખું કરાચી શહેર અસ્તવ્યસ્ત થઈ ગયેલું. પોતાના બધા જ સૈનિકો સાથે ગાઝીના ડૂબી જવાની ખબરથી તો પાકિસ્તાની હાઈકમાન્ડ તદ્દન નિરાશ થઈ ગયેલું. બીજી તરફ ભારતીય નૌસેનાએ પોતાની તૈયારી બરાબર કરેલી.
આ હકીકતને સમજતા કે પાકિસ્તાનનો મુખ્ય ઇરાદો આઈએનએસ વિક્રાંતને નુકસાન પહોંચાડવાનો છે, ભારતીય નૌસેનાએ એક નાનકડા યુદ્ધ જહાજ આઈએનએસ રાજપૂતને બંગાળની ખાડી પર તૈનાત કર્યું, જેનું મુખ્ય કામ એ જગ્યાની રક્ષા કરવાનું અને એક એરક્રાફ્ટ કેરિયર તરીકે કામ કરવાનું હતું. લેફ્ટનન્ટ કમાન્ડર સુંદરજીત સિંહ, આઈએનએસ રાજપૂતના કમાન્ડિંગ ઓફિસરે દુશ્મનોને ભરમાવવા માટે ખોટા સંદેશા મોકલવાનું પોતાનું કામ બરાબર રીતે પાર પાડ્યું હતું. બંગાળની ખાડીમાંથી આઈએનએસ રાજપૂતે પોતાને ઘણી મોટી સંખ્યામાં પોતાની જરૂરિયાતની વસ્તુઓની યાદીના સંદેશાઓ મોકલ્યા હતા. આ યાદીમાં મંગાવવામાં આવેલી વસ્તુઓની સંખ્યા કોઈ બહુ જ મોટા યુદ્ધ જહાજની જરૂરિયાત જેટલી હતી. 5,000 કિલો બટાકા, 1,000 કિલો શાકભાજી, 1,00,000 ઈંડાઓ અને ખૂબ મોટી સંખ્યામાં માણસની જરૂરિયાતને દર્શાવતા સંદેશાઓને જોતા પાકિસ્તાનને એમ લાગેલું કે બંગાળની ખાડીમાં આઈએનએસ વિક્રાંત તૈનાત જ છે. એમને ખાતરી હતી કે બીજા કોઈ પણ યુદ્ધ જહાજને આટલા મોટા પ્રમાણમાં વસ્તુઓની જરૂર પડે જ નહીં. આ આખા ઓપરેશનને અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું, એ હદ સુધી કે જ્યારે મદ્રાસના સૈન્યના અફસરને આટલી મોટી સંખ્યામાં કરિયાણાની વસ્તુઓની જરૂરિયાતની યાદી મળી, જે સ્પષ્ટપણે આઈએનએસ વિક્રાંત માટે જ હોઈ શકે, ત્યારે એમણે હરકતમાં આવી જઈ અને એમની નીચે કામ કરતા દરેક માણસો અને વેચાણકર્તાઓને બજારમાંથી જેટલો બને તેટલો વધુ કરિયાણાનો જથ્થો મેળવી લેવા માટે આદેશો કર્યા, જેનાથી આખા બજારમાં એ અફવા ફેલાઈ ગઈ કે મદ્રાસ બંદરે આઈએનએસ વિક્રાંત આવી રહ્યું છે. વોટ અ માસ્ટર સ્ટ્રોક! ભારતીય સેનાનું લક્ષ્ય મદ્રાસમાં હજારો પાકિસ્તાની જાસૂસો સુધી એમ વાત પહોંચાડવાનું હતું કે આઈએનએસ વિક્રાંત બંગાળની ખાડીમાં જ તૈનાત છે. તો તીર નિશાના પર જ લાગ્યું. મહિનાઓ પછી ડૂબી ગયેલી ગાઝીમાંથી પાકિસ્તાની મુખ્ય મથકમાંથી મોકલવામાં આવેલા જે સંદેશાઓ મળ્યા, તે પ્રમાણે આઈએનએસ વિક્રાંતની કિનારા નજીકની હાજરીની ખાતરી કરવામાં આવી હતી અને એ પ્રમાણે ગાઝીને ભારતના પૂર્વ કિનારા પર તૈનાત કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ કમાન્ડર સુંદરજીત ખૂબ જ કર્મનિષ્ઠ અને પ્રમાણિક ઓફિસર હતા કે જેઓ ખૂબ બહાદુરી અને મહેનતથી આઈએનએસ રાજપૂતના કમાન્ડિંગ ઓફિસર બન્યા હતા. પૂર્વીય નૌસેનાના દળની યુદ્ધ સમયની મુલાકાતોમાં એમણે ગાઝીના હુમલાને ખાળવા માટે એક ખતરનાક યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. લેફ્ટનન્ટ કમાન્ડર સુંદરજીત સિંઘે કહ્યું, મને મારા જહાજ પર જરૂરિયાત પૂરતા થોડાક જ સૈનિકો લઈને બંદરના મંચ પર ચોકી કરવા માટે જવા દેવાય અને જો મને ગાઝી દેખાય તો એ જળ સપાટી પર આવે ત્યારે જ હું મારા જહાજ સાથે એમાં ઘૂસી જઈશ અને એને જળ સમાધિ લેવાની ફરજ પાડીશ. તેમણે કહેલું કે આ યોજના ત્યાં બેઠેલા મોટા ભાગના લોકોને યોગ્ય નહોતી લાગી, પણ એ આ યુવાન કમાન્ડરની મોત સામે લડવાની હિંમત દેખાડતી હતી. એની હિંમતથી પ્રભાવિત થઈને એને એનું જહાજ બહાર લઈ જઈને અમુક પહેલેથી જ નક્કી કરેલી જગ્યાઓએ પાણીમાં હુમલાઓ કરવાની પરવાનગી મળી ગઈ હતી. એ હુમલાઓ પાણીની અંદર એ પ્રકારના વિસ્ફોટો કરવા સક્ષમ હતા કે જે નોંધપાત્ર રીતે પાણીનું દબાણ ઉભું કરે અને જેથી સબમરીનમાં તિરાડો પડી જાય. આ પ્રક્રિયામાં એ હકીકતનો ફાયદો ઉઠાવવાનો હતો કે મોટા ભાગની સબમરીનો 200 મીટરથી વધુ ઊંડા પાણીના દબાણ સામે ટકી શકતી નથી. ગાઝીને આ રીતે ડૂબાડવાની હતી. બીજે દિવસે સવારે લેફ્ટનન્ટ જનરલ સુંદરજીત સિંઘ વહેલા ઉઠ્યા. તેઓ એમની પત્ની અને દીકરાની ઊંઘને ખલેલ પહોંચાડ્યા વગર એ રૂમમાંથી બહાર નીકળ્યા, નાયા અને એમના નૌસેનાના ગણવેશમાં સજ્જ થયા પછી એમણે અરીસામાં પોતાની જાતને જોઈ. એમનો ચહેરો આનંદ અને ગૌરવથી સજ્જ હતો. ઘર છોડતા પહેલા એમણે નીચે નમીને ગ્રંથ સાહેબના આશીર્વાદ પણ લીધા. પછી મૌન તોડતા એમણે આ પવિત્ર ગ્રંથને કહ્યું, આપે મને જે કંઈ પણ આપ્યું છે એના માટે હું તમારો આભારી છું. મારી વધુ એક વિનંતી છે, મને જે કામ સોંપવામાં આવ્યું છે ક્યાં તો મારી પાસે પૂરું કરાવડાવજો અથવા હું પાછો જ ન આવું તેમ કરજો. હું નિષ્ફળ જવા કરતા માનથી મરવાનું વધુ પસંદ કરીશ. એમની આ ટૂંકી પ્રાર્થના પૂરી કરતા સુંદરજીત સિંઘ વળી પાછા નમ્યા અને ઊભા થયા ત્યારે જોયું કે એમની પત્ની એમની પાછળ ઊભી હતી. એની આંખો ભીની હતી પણ એના ચહેરા ઉપર ચમક હતી. એમનો દીકરો પણ એની માની પાછળ તોફાન કરતા ડોકિયા કરી લેતો હતો. એને કંઈ વધુ સમજણ તો નહોતી, પણ એટલું એ ચોક્કસ સમજતો હતો કે એના પિતાજી કોઈ મહત્વના મિશન માટે જઈ રહ્યા છે. એની પત્નીએ એને પ્રસાદ આપ્યો, વાહેગુરુ તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે અને તમે તમારા મિશનમાં વિજય પ્રાપ્ત કરો, હું તમારી રાહ જોઈશ. બોલતા બોલતા એની આંખોમાંથી આંસુ સરી પડ્યા. સુંદરજીત સિંઘે એમની બહાદુર પત્નીનો આભાર માન્યો અને એને ગળે મળ્યો.
અને પછી પોતાના દીકરાને હાથમાં ઉઠાવીને ચૂમી લીધો. એક છેલ્લી વખત એ ત્રણેય ભગવાન સામે પ્રાર્થના કરવા ઉભા રહ્યા. જીપમાં બેસીને એ પાછળ જોયા વગર ચાલી નીકળ્યા. હૃદયમાં કોઈ ઊંડા ખૂણામાં એ પોતાની સફળતા માટે કટિબદ્ધ જ નહોતા, પણ એ જાણતા હતા કે એ પોતાના જહાજ અને માણસો સાથે પાછા આવીને આ વાત આખી દુનિયાને કરશે. જહાજ પર આવીને આ ખુશખુશાલ કમાન્ડિંગ ઓફિસરે 15 મીટરની ઊંડાઈ ડેપ્થ ચાર્જિસ નાખવાનો હુકમ કર્યો. ખલાસીઓએ એના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ જોયો. એ બધા જ એની સાથેની મુખ્ય ટીમનો હિસ્સો હતા અને એમની સાથે આ મિશનમાં જોડાવા માટે એ સામેથી રાજી થયા હતા. આઈએનએસ રાજપૂત જ્યારે બંદરેથી ઉપડ્યું ત્યારથી જ દારૂગોળાને તૈયાર રાખવામાં આવ્યો હતો કે ગમે ત્યારે હુમલો કરવો પડે. જ્યાં પણ આ યુદ્ધ જહાજને પાણીમાં પરપોટા દેખાતા ત્યાં એ લોકો ડેપ્થ ચાર્જિસ નાખીને જોઈ લેતા. વિશાખાપટ્ટનમ નજીકના દરિયાને પાર કરતી વખતે એમના ધ્યાનમાં સમુદ્રની બહારની સપાટી ઉપર ભારે માત્રામાં ઉથલપાથલ નજરે પડી. આ કોઈ ભારે સબમરીન સમુદ્ર સપાટીની નીચે ખૂબ જ ઉતાવળમાં ચાલી રહેલી હોવાની જ નિશાની હતી. પોતાના જહાજને એ દિશામાં લઈ જતા કમાન્ડિંગ અફસર સુંદરજીતે ડેપ્થ ચાર્જિસ ઝીકાવ્યા અને ફટાફટ સમુદ્રમાં જતા પહેલા એને ભારતીય પૂર્વતટની નૌસેનાને આ વિશે જાણકારી આપી. અમુક કલાકો પછી 4 ડિસેમ્બર 1971ની રાત્રે ગાઝીએ પોતાના બધા જ સૈનિકો સાથે જળસમાધિ. એના તૂટી પડવાનો ધડાકો સમગ્ર બંદર ઉપર ગુંજી ઉઠ્યો. પાછળથી એના ભંગાર અને ડૂબેલા અવશેષો પરથી આ પાકિસ્તાની સબમરીન ઓળખાઈ પણ શકી. ગાઝીના ડૂબી જવાના સમાચારથી સમગ્ર પાકિસ્તાની સૈન્ય એટલું ગભરાયું હતું કે આટલા મોટા નુકસાનથી પૂર્વીય પાકિસ્તાનના કમાન્ડર માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ઉપરાંત લગભગ 1.5 લાખ જેટલા પાકિસ્તાની સૈનિકો પાકિસ્તાનના મુખ્ય વિભાગ સાથે ચારેય બાજુથી સંપર્ક વિહોણા બન્યા હતા. એમની પાસે હવે સમુદ્રનો રસ્તો પણ ખુલ્લો નહોતો. પાકિસ્તાનના જાસૂસી તંત્રને બહુ જ સરસ રીતે ઘડવામાં આવેલી ભારતીય યોજના કે જેના તેઓ શિકાર બન્યા હતા એ બહુ જ મોડેથી સમજાય, અને એ સમજાય તે પહેલા જ ભરપાઈ ન થઈ શકે તેટલું મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. ગાઝી એક આધુનિક બનાવટની સબમરીન હતી કે જે લાંબા ગાળાના ઓપરેશનને પાર પાડી શકવાની ક્ષમતા ધરાવતી હતી. એના ડૂબી જવાની ઘટનાએ ભારતની નૌસેનાની સફળતામાં 4 ચાંદ લગાવ્યા હતા અને સૈન્યના હોંસલાને બુલંદ કર્યો હતો. લેફ્ટનન્ટ કમાન્ડર સુંદરજીત સિંઘે ખરેખર એ શિખર સર કર્યું હતું જેના માટે એમને મોકલવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ કમાન્ડર સુંદરજીત સિંઘ જેવા અનેક બાહોશ સૈનિકોની અદભુત વીરતા થકી આપણે પાકિસ્તાન સામેનું 1971નું એ યુદ્ધ જીતી શક્યા. અને દિવસ હતો 16 ડિસેમ્બર 1971નો. આજે આ ઘટનાને 49 વર્ષ પૂરા થયા ત્યારે આપણું મસ્તક સહજપણે જ આ વીર સૈનિકો સામે ઝૂકી જાય અને દેશભક્તિની એ બુલંદ ભાવના સાથે જ આજના દિવસની શરૂઆત પણ થાય. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. હું છું પૂજા તમારી સાથે. જય હિન્દ.